Oh.
Yeah.
ભદ્રા પરિવારના આમંત્રણને માન આવી આપી અને એવા સ્વામી જે મુરબીઓ અહીં પધાર્યા છે જાજરમાન, કદાચ સાહિત્યની ભાષામાં અમે ઘણી વખત કહેતા હોઈશ કે સોનાની સાંકળે બાંધીને લઈ આવીએ તો ના આવે, એવા મુરબીઓ અહીં કને ભદ્રા પરિવારના આમંત્રણને પ્રેમના તાંતણે બંધાઈને અહીં કને જે વધાર્યા છે, આપ સૌ એમને ભાવથી પ્રેમથી તાળીઓથી વધાવો. કારણ કે સચ્ચે પ્રેમ કી તો સારે જહા પે અસર હોગી, અગર ન હોગી તો સમજના કે તેરી કહી કસર હોગી, યે યુક્તિ અજમા કે હિંગોળ, અગર મોતા જાય તો હર ચાહત કે દિલ મે તેરી કબર હોગી. એવા ભાવ પ્રેમના તાંતણે બંધાઈને બધા અહીં પધાર્યા છે. કચ્છની આપણી અસ્મિતા અલગ પ્રકારની છે, કચ્છની તાસીર અલગ પ્રકારની છે, કચ્છની સંસ્કૃતિ અલગ પ્રકારની છે. આપ બધાએ ગૌર કરો છો, માતાઓ બહેનો વડીલો, અહીં ઘણા મુરબીઓ નાચે છે ત્યારે મને શાયરના શબ્દો યાદ આવે કે મેં નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું અને દીધા દાન હાથે આજ યાચી રહ્યો છું. મેં નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ યાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બની મારી માને ગમ્યો છું. કેમ કે ભદ્રા માએ રમાડ્યો ને એમ હું રમ્યો છું, જલપા માં જેમ રમાડે ને એમ અહીંયા એના દીકરા રમવા માટે મળ્યા છીએ. આમંત્રણને માન આપી બધા મુરબીઓ અહીં કને આવ્યા છે. અહીં શક્તિ વંદના કરવામાં આવી, શાંતિ દુર્લભની રચના એ રજૂ કરવામાં આવી. હવે મને કહેવા બા આવ્યું છે, હું શિક્ષક છું, પહેલી વાત હોઈશ. કવિતા કોને કહેવાય ઘણી વખત અમારા શિક્ષકોને ખબર નથી હોતી. ગોંડલના કવિ એક બાજુ બેઠેલા, સામે એનો 7 વર્ષનો બાબો કાચની બંગડીથી રમતો હતો. શબ્દો ઉપર ધ્યાન આપજો. હવે એમાં બન્યું એવું કે કાચની બંગડીથી બાબો રમતો હતો, રમતા રમતા કાચની બંગડી તૂટી ગઈ એટલે ટુકડો ઉડી છોકરાને આંખમાં ઝોકો વાગ્યો એટલે છોકરો રોવા માંડાણું. લેલા બાપુજી કીધું, બેટા હું કામ રોશ કે બાપુજી મને બંગડીનો ઝોકો વાગ્યો એટલે રોવું છું. હવે એના બાપુજી કવિ હતા, એણે બહુ સારી કવિતા લખી કે રમતો તો બાળ એક કાચની બંગડીએ એનો તે વાગ્યો એને ઝોકો, રમતો તો બાળ કાચની બંગડીએ એનો તે વાગ્યો એને ઝોકો, ઝોકો વાગ્યો મને ઝોકો વાગ્યો એવી તે પાડી રહ્યો પોકો. તેથી કવિ કે સાંભળી બાળકને બોલી ગયેલ હું કે એનો તો કરાય નહીં ધોખો, કારણ કે બંગડીના ઝોકા તો ભલભલાને વાગ્યા અને વેદનાની પાડે છે પોકો. આ બંગડીના ઝોકા વાગ્યા એટલે ઠેઠ વાગડમાંથી અહીંયા આવવું પડે. બંગડીના ઝોકા, બંગડીના ઝોકા ને ઘરે જાય એટલે સીધો હિસાબમાં કે આ બંગડી. વર્ષો પહેલા આપણે ત્યાં ઘરે દીકરીના લગ્ન હોય ને એટલે વડીલો આશીર્વાદ આપતા કે ભાઈ તારો ચૂડીને ચાંદલો અમરજી. હવે ચૂડીઓ તો નીકળી ગયું છે, ચૂડીનો તો વજન લાગે, બંગડીના વજન લાગે છે. ચાંદલા વર્ષો પહેલા સમજો, બહેનોને ખાસ વિનંતી માતાઓને, પહેલા આપણા પરિવારોમાં આપણા કચ્છ સૌરાષ્ટ્રમાં ચાંદલા બહેનો કંકુના કરતા, અને કંકુના ચાંદલા એ બતાવે છે કે મારું લોહી લાલ છે, આખા કુટુંબનું લોહી લાલ છે, એમાં એકતાની ભાવના રહેતી. 50-50 માણસનું કુટુંબ એક હારે રહે ને એમાં કોઈ જાતનો હિરજી ભગત ડખો ન થતો, એનું કારણ છે ચાંદલા એ વખતે કંકુના કરવામાં આવતા હતા. હવે ચાંદલાના કલર ફરી ગયા છે, લીલા ચાંદલા, પીળા ચાંદલા, આસમાની ચાંદલા, ભમરાડ્યું કાળા ચાંદલા કરે છે. કાળા ચાંદલા કરાય પહેલી વાત હોય છે, આપણી સંસ્કૃતિથી વિરોધ છે કાળા ચાંદલાનું. અને હવે તો તમે મોટા શહેરમાં જાઓ અને સહકાર સાબુનો બાંધો લ્યો એટલે ચાંદલાનું પેકેટ મફત. એટલે આપણે એમાં આવ્યા. પહેલા એક કહેવત હતી કે જે બેનનો સેથો સીધો એનો પતિ સીધો. હવે સેથાને આ 3-4 ભાગ પડી ગયા, ઓલે ભટક્યા કરે. આપણી સંસ્કૃતિ નથી. હમણાં ગોર બાપાએ આગળ પાડી ચોરીમાં કન્યા પધરાવો સાવધાન. જો કે એક ચોખોટ કરી દઉં, તમે ને અમે બધા જો ઉજડા હોઈએ તો આ માતાઓ બહેનો દીકરીઓ બેઠે ને એના થકી છે, બાકી તમારું મારું કાંઈ ના આવે બાપુ. કોઈ પણ સફળ પુરુષ હોય, કોઈ પણ મહેમાન ને 5-25 ની ઘરે લઈ જતો હોય તો એની તાકાત નથી ઘરે લઈ જાય, પણ પાત્ર જો સંસ્કારી મળ્યું હોય ને તો બાપુ થઈ શકે. એટલે આપણો સમાજ નહીં, દેવો ઉજડા હતા તો દેવીઓ થકી હતા. પહેલી વાત તો એ છે, આપણે તો માણસ છીએ એટલે આ તો ખાલી હાસ્ય જોક્સ કરાય, બાકી એના થકી આપણે ઉજડા છીએ. ગોર બાપાએ આકલ પાડી કન્યા ભદ્રાઓ સાવધાન. ત્યાં તો દહક બેન પીણ્યું આવ્યું કન્યાને બત બતાવીને, જે મકાનમાંથી ગોદરેજનો કબાટ કાઢે કાઢી. કન્યા આમ ધીમા ધીમા ડગ માંડી ચોરીમાં હાલી આવે. વરરાજો ચોરીમાં બેઠો બેઠો આમ નજર કઈ નક્કી કર્યું કે મોત કા સામા ના રહાય. ધ્રુજો
જેવી આમ ચોરીમાં આવી કન્યા મંડી બહકા ભરવા, ત્યાં તો વરરાજો મંડ્યો રોવા. ત્યાં તો ગોરબાપા ને એમ થયું કે બારો હું ગુણો, ગોરબાપો મુંડાણા મેચિંગ થયું. હવે કન્યા રોવે એ સ્વાભાવિક છે, બાપનું આંગણું છોડવાનું. 18 વર્ષથી જેની જિંદગી કાઢી હોય, દીકરી તો બાપના કાળજાનો કટકો છે. પહેલી વાત તો એ છે. એક બીજી ચોખવટ કરી દઉં કે કદાચ તમારી ઘરે દીકરીનો જન્મ ન થયો. એક વાત, દીકરી જન્મે ને એ મોટી થાય, એને આપણે લગ્ન કરીએ અને સાસરે જાય અને ઈશ્વર કૃપા કરે, ભગવતી કૃપા કરે, 3-4 વર્ષે એને ત્યાં શેર માટેની ખોટ પૂરી થાય ને, એટલે દીકરો દીકરી જે જન્મે પણ દીકરીનો બાપ છે ને એ નાનો બને. નાના બનવામાં મજા છે ને, એ પાછા દાદા બનવામાં નથી. પહેલી વાત તો એ છે. એટલે દીકરી છે ને સમાજનું મોટામાં મોટું જેને કહેવાય દીકરીનું પ્રદાન. એટલે કહેવાનો અર્થ હું એ કહું છું કે તમારે જ્ઞાન કદાચ દીકરી ન હોય ને તો તમારા કુટુંબમાં કોઈ ગરીબ પરિવાર હોય ને એની દીકરીને વિદાય આપજો તમારા રૂપિયા ખર્ચી, અને બાપુ તમને અનુભવ થશે કે દીકરી શું પાત્ર છે. ગુજરાતના મુખ્યમંત્રી કન્યા કેળવણીને કન્યા વિક્રયને હમણાં જે ભ્રૂણ હત્યાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં મારે તમારે સાથ સહકાર આપવો જોઈએ. બાપુ દીકરી આ શક્તિ છે એના, એ છે તો આપણે છીએ. પણ બહુ રૂડું આયોજન, 2 મિનિટની વાત. ગામડું ગામ, જો કે આ ગામડું ગામ છે, અહીં આપણે સમજીએ છીએ. પહેલા તમે અહીંયા બધા આવ્યા છો ને, આ ભદ્રા પરિવારના સ્નેહીઓ આવ્યા છો. અગવડતામાં સગવડતા ઊભી કરે એનું નામ સંબંધી કહેવાય, સ્નેહી કહેવાય. અને સગવડ હોય ને એમાં અગવડ ઊભી કરે એને તો હવે આપણે શું કહીએ. એટલે તમે અહીં જે મોરબીઓ આવ્યા છે, જે પરિસ્થિતિ છે જગ્યાની, એમાં ગોઠવાઈ ગયા છે ને, આને સંબંધીઓ કહેવાય, આને સ્નેહીઓ કહેવાય. અને એવા ભદ્રા પરિવારના આમંત્રણને માન આપીને જે આપ સૌ પધાર્યા છો, ભાઈ શંકરભાઈ કીધું કે મને માઇક આપજો, પણ શંકરભાઈ વતી, ભદ્રા પરિવાર વતી આપ સર્વનું શબ્દોરૂપી ફૂલડાથી સન્માન કરું છું. આપ સર્વેને આવકારું છું, આપ સર્વેને સ્વાગત કરું છું. આ મુંબઈમાં તમને સમય મળતો ન હોય છતાં સમય અને સંપત્તિ બે લઈને અહીં તમે આવતા હો, એનું કારણ ધર્મના મૂળ બાપુ બહુ ઊંડા છે. જે સમાજને વિશ્વ વંદનીય અધોરામ બાપાના આશીર્વાદ ઉતર્યા હોય એ સમાજ. બહુ 2 મિનિટની વાત કરી દઉં. ઈશ્વરરામજી મહારાજ વાંઢાએ બાપુ વર્ષો પહેલા સુથરીમાં પુરુષોત્તમ કરીને રાજગોર બ્રાહ્મણનો દીકરો, જે માય 3 દિવસનો છે ને ઉત્સવ, એમ વર્ષો પહેલા સુથરીની માયલી પાસે 3 દિવસનો સંતનો મેળાવડો જામ્યો હતો. અને પ્રસંગ એવો બને છે કે બીજો દિવસ 3જા દિવસની પૂર્ણાહુતિ થવાની તૈયારી, અને જે યજમાન ત્યાં, એ વખતે તો એ જમાનાના અત્યારે જે જે સંતો બધા આપણે આમંત્રણ આપીને માન આપીએ છીએ ને આવે છે ને, એ જમાનામાં લઠેડીથી સંતો આવ્યા હતા, હિંગરિયાથી આવ્યા હતા, ઠેઠ કમિજડાની જગ્યાથી આવ્યા હતા, અને ઠામ ઠામ જ્યાં જ્યાં આમંત્રણ મળ્યું હતું એ બધા સંતો એ સુથરીના ગામના પાદરમાં સંત મેળાવડામાં બાપુ હાજર હતા. મેળાવડાની પૂર્ણ થવાની તૈયારી હતી, હજી સંતોએ છેલ્લું ભોજન લીધું નહોતું. અને એ પુરુષોત્તમ મહારાજ રાજગોરનો દીકરો, એનો યુવાન દીકરો 18 વર્ષનો, ઘોડી પાવા જાય છે. ઘોડી પાઈ અને પાછો વળ્યો, એમાં પેગડામાં પગ આવી ગયો, ઘોડી ભડકી, અને એ 18 વર્ષનો છોકરો બાપુ ઘોડી માથેથી પડ્યો અને એનું મૃત્યુ થયું, એનો જીવ ઉડી ગયો. કોઈને ખબર ન પડે એમ દીકરાની લાશને એક બાજુ અલગ રૂમમાં રાખેલી. સમજો સંતની ભક્તિની તાકાત શું છે. અને આ સંત બરાબર જમવાની તૈયારી, પાંગત લાગી ગઈ, હરિહરનો હાથ પડ્યો, ઈશ્વરરામજી બેઠેલા, બધા બીજા સંતો બેઠા હતા, એમાં ઈશ્વરરામજી પુરુષોત્તમ ભગતને કીધું કે ભગત તમારો દીકરો ક્યાં છે? જોજો ધર્મસગઢ કેવું થાય છે. તમારો દીકરો ક્યાં છે? કે બાપુ એ તો ક્યાંક રમવા ગયો હશે, બાળક છે કે નહીં, એને બોલાવો, એ સંતોને પીરસે તો અમે જમીએ. બધાને થોડી થોડી ખબર હતી, અંદર અંદર વાતો થવા માંડાની. એમાં ધીમે ધીમે ઈશ્વરરામજી મહારાજ પાસે વાત ગઈ અને એટલું કીધું કે દીકરાની લાશ નનામી ક્યાં રાખેલી છે, દીકરાનું જે જગ્યાએ સબ પડ્યું હતું ને એ જગ્યાએ બધા સંતોની હારે એ વાંઢાનો જેને કહેવાય વિશ્વ વંદનીય સંત ઈશ્વરરામજી ગયા અને હાથમાં જળની અંજળી લઈ અને જે છોકરો આમ સૂતો હતો, છોકરાને પોઢાડ્યો હતો, એના ઉપર અંજળી છાંટી જળદી ને કીધું કે બેટા ઉભો થા, સંતો ક્યાં સુધી ભૂખ્યા બે છે, બાપુ જીવ વહી ગયેલો, એ દીકરો ઉભો થઈ અને સંતોને ભોજન પીરસ્યું હતું. આ પરંપરા છે, એમને એમ સંત પણ નથી લાગતા, મરદા ઉભા કરે એવા સંતો થયા. એમ વાંઢા સારું નથી લગાડતો, આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. કારણ કે જે દીકરા છોડે ને બાપુ એ બીજાને આપી શકે, જેને છોડ્યું હોય બીજાને આપી શકે, બાકી લેતો એ બીજાને હું આપી શકે, એટલે ભજનની એ તાકાત છે. અને એવા ભજનિયા એ માતાજીએ રજૂ કર્યા.
આપ જે ભાવથી પ્રેમથી ગૌર કરો છો, આ તો તમારા સમાજની એક તાસીર બની ગઈ છે, તમારા સમાજનો એક મંત્ર બની ગયો છે કે ધર્મના કાર્યમાં. અને બીજું, તમે સંતવાણી ઉપર રૂપિયા મૂકો છો એ બરાબર, આમ તો ઘરેથી નક્કી કરીને જાઓ છો કે આટલા રૂપિયા જઈ અને ગોરવા છે, અને આપ ગોરો છો સારા કાર્યમાં, એના એનું આ પરિણામ છે. જેને જેને રૂપિયા ઘોર્યા છે, ગઈકાલે અમે ભજનો ઘણા નહોતા કર્યા, ચાર જ કર્યા ઉસ્તિયામાં, પણ 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ત્યાં ભોજનાલય માટે ઉભી થઈ. અને હરિદાસજી મહારાજ બોલ્યા હતા કે આય નહીં પણ ભાનુશાલી સમાજના જેટલા જેટલા ગામડા છે એ ગામડામાં ભોજનાલય હોવું જોઈએ એવી એમની એક અપીલ. અને ત્યાં 1 કરોડ રૂપિયા થયા, એ ફાળો હતો. પણ અહીં તો ઘોર નિમિત્તે આપ જે રૂપિયા મૂકો છો, અમને જે પ્રોત્સાહન આપો છો એ અમારા માટે જમા પાછું છે. એટલે માતાજીને સાંભળ્યા બાદ ફરીથી આ છોકરાને દીકરાને રજૂ કરીશ, કેતન દેવડિયાને. અહીં સામે ભજન, અહીં વાણીને સાંભળવા માણસો છે. તે પહેલા 5 મિનિટ ભાઈ શંકરભાઈનું આમંત્રણ આપું માઇક ઉપર. તમે